જાગતે રહો. સુરતની બીના પરમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું. ડિસ્ટ્રીબ્યુટરનો આ ત્રીજો કોલ હતો. તેને ન્યુ ફંડ ઓફર એટલે કે NFOમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી રહી હતી. સુનિતાએ અગાઉ બે વાર કોલ નકારી કાઢ્યા હતા, પરંતુ આ વખતે ડિસ્ટ્રીબ્યુટરે દાવો કર્યો કે જો સુનિતા રોકાણ નહીં કરે તો તે બેસ્ટ રિટર્ન ગુમાવશે. સુનિતાએ આખરે NFOમાં રોકાણ કરી દીધું. જોકે થોડા મહિના પછી તેને સમજાયું કે આ રોકાણમાં તેને ઘણું નુકસાન થયું છે, કારણ કે આ પ્લાન એક સેક્ચ્યુરલ મ્યુચ્યુઅલ ફંડ હતો. તેમાં ઘણું જોખમ પણ રહેલું હોય છે, જ્યારે સુનિતા તો એવી રોકાણકાર છે જે જોખમથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીની કડકાઈ છતાં મ્યુચ્યુઅલ ફંડમાં મિસ સેલિંગ હજુ પણ બેકાબુ છે. આરંભમાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ, ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ, સલાહકારો અને કેટલાક કંપનીઓમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પણ સામેલ છે. આના કારણે સુનિતા જેવા ઘણા રોકાણકારોને નુકસાન સહન કરવું પડે છે. મૂડી રોકાણની દુનિયામાં મિસ સેલિંગ, છેતરપિંડી અને કૌભાંડ જેવા કિસ્સાઓ કંઈ નવી વાત નથી. આવા કિસ્સા લાંબા સમયથી જોવા મળી રહ્યા છે. જોકે સમય સાથે ટેકનોલોજીના વધતા ઉપયોગની સાથે મોડસ ઓપરેન્ડી પણ બદલાઈ રહી છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં તમે કેવી રીતે છેતરાઈ શકો છો ચાલો જાણીએ. કેટલાક બ્રોકર્સ તમને સારા રિટર્ન માટે એક ફંડ સ્કીમમાંથી બીજી સ્કીમમાં સ્વિચ કરવાની સલાહ આપે છે. આ પ્રક્રિયા દરમિયાન તેઓ એ વાત જાહેર નથી કરતા કે તમારે બ્રોકરેજ ચાર્જ પણ આપવો પડશે. ઘણી વખત તેઓ તમારા પોર્ટલમાં લોગ ઇન કરીને તમારા વતી જાતે સ્કીમ સ્વિચ કરી લે છે. રોકાણકારને લાગે છે કે બ્રોકરે તેના સારા માટે જ આ કામ કર્યું હશે. જો તમે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર છો તો તમારા રોકાણની નિયમિતપણે સમીક્ષા કરો. સમયાંતરે તમારું અકાઉન્ટ સ્ટેટમેન્ટ તપાસો. જો કોઈએ તમને સ્કીમ બદલવાની સલાહ આપી હોય તો તે માટેનું કારણ પૂછો. તેમાં કરવામાં આવેલી ફી અને ટેક્સ લાગશે તે સમજો. ઘણી વખત બ્રોકર્સ અથવા અન્ય ઇન્ટરમીડિયેટરીઝ મ્યુચ્યુઅલ ફંડ પોલિયોના ફોર્મમાં તેમના પોતાના ઈમેલ અથવા મોબાઈલ નંબર નાખી દે છે. સાવધાન, તેઓ ફંડ ઉપાડની બેંક વિગતો પણ બદલી શકે છે. અને આ બધાથી બચવા માટે તમારું રોકાણ ફોર્મ જાતે ભરો. જો કોઈ બ્રોકરે ફોર્મ ભર્યું હોય તો તેના પર સહી કરતા પહેલા તેને ધ્યાનથી વાંચો. છેતરપિંડીથી બચવા માટે પેન, આધાર, બેંક અકાઉન્ટ અને પોર્ટફોલિયોની વિગતો ફક્ત અધિકૃત લોકોને જ આપો. તમારું લોગિન આઈડી, પાસવર્ડ અને OTP કોઈની સાથે શેર ન કરો. બીના પરમાની જેમ તમને પણ ડિસ્ટ્રીબ્યુટર તરફથી કોલ આવી શકે છે. તમને કહેવામાં આવશે કે તમને તેમાંથી બેસ્ટ રિટર્ન મળશે. મની ફ્રન્ટના સહસ્થાપક મોહિત ગંગ કહે છે કે ડિસ્ટ્રીબ્યુટર ચેનલમાં NFO વેચાણ વધારવાની વર્તમાન પરંપરા યોગ્ય નથી. તેમાં સુધારાની જરૂર છે. રોકાણકારોને જાણ કરવી જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડની દરેક નવી થીમ માટે અરજી કરવી તેમના પોર્ટફોલિયોના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. જો કોઈ ડિસ્ટ્રીબ્યુટર તમારા પોર્ટફોલિયોમાં સતત ફેરફારો કરે છે, એક બે વર્ષના નબળા પ્રદર્શન પછી તે તમને એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં જવાની સલાહ આપે છે. જો તે નવી ફંડ ઓફર્સ સાથેની સ્કીમમાં વધુ વ્યાજ આપવાની ગેરંટી આપે છે તો રોકાણકારોએ સાવધાન થઈ જવું જોઈએ. આ ઉપરાંત ખાતરી કરો કે ટૂંકા ગાળામાં કોઈ પણ સ્કીમના પર્ફોર્મન્સનું મૂલ્યાંકન ન કરો. કોઈના દબાણમાં આવીને પોર્ટફોલિયોમાં ફેરફાર ન કરો. હવે પ્રશ્ન એ છે કે AMC અને ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા આપવામાં આવતા ખોટા વચનોથી કેવી રીતે બચવું? સારી રીતે સમજો કે મ્યુચ્યુઅલ ફંડમાં નિશ્ચિત રિટર્નની કોઈ ગેરંટી નથી. રોકાણ કરતા પહેલા સ્કીમ સંબંધિત તમામ ઓફર દસ્તાવેજો વિગતવાર વાંચો. યોજના સાથે સંકળાયેલા કેટલાક જોખમો પણ હોઈ શકે છે. AMC, ડિસ્ટ્રીબ્યુટર અને નાણાકીય સલાહકાર પાસેથી પૂછપરછ કરો. સ્કીમને વિગતવાર સમજો. સ્કીમના પૈસા ક્યાં રોકાણ કરવામાં આવશે, શું જોખમો છે વગેરે વગેરે. જો કોઈ AMC અથવા ડિસ્ટ્રીબ્યુટર ગેરંટીવાળા રિટર્નનું વચન આપે છે તો પછી તમે છેતરાઈ રહ્યા છો. જો તમને જૂઠું બોલીને મ્યુચ્યુઅલ ફંડ વેચવામાં આવે છે તો સાવધાન. તમે સેબીના સ્કોર્સ પ્લેટફોર્મ પર AMC અને ડિસ્ટ્રીબ્યુટર્સ સામે ફરિયાદ નોંધાવી શકો છો. સેબી સ્કોર્સ પર ઓનલાઈન ફરિયાદોનું નિરાકરણ કરે છે. આ અંગે સેબી અથવા ઉદ્યોગ સંગઠન MFI ને પણ ફરિયાદ કરી શકાય છે.